जय स्वामीनारायण विद्यार्थी मित्रों, आजना अपना बीजा वीडियो लेक्चर नी अंदर तमारु हार्दिक स्वागत छे। गई काले अपने वात करी रसायनशास्त्रनी थोड़ी पायानी बाबतोनी चर्चा कर्या बाद हवे अपने धीरे धीरे एमां आगळ वधीए। बराबर, काले मैं जे वात करी हूँ तमने थोड़ू याद कराई दो के कालनी चर्चानी अंदर पहला आपणे जोयुं हतुं के रसायण विज्ञान आपणा रोजिंदा जीवनमां घणी बधी जग्याए संकळायेलुं छे, तमे नोटिस पण कर्युं छे। त्यारबाद मैं वात करी द्रव्य एटले शुं, के जे वस्तु दळ धरावे अने जग्या रोके छे तेने आपणे शुं कहीए छे, द्रव्य। अने तेना प्रकारोनी आपणे चर्चा करता था, द्रव्य ना प्रकारो, द्रव्यना भौतिक अवस्था आधार प्रकारों, तो मुख्य त्रण प्रकार की अपने चर्चा करवाना था। एम घन अवस्था, प्रवाही अवस्था अने वायु अवस्था। आ सिवायनी बे अवस्थाओ छे जेनु आपणे आगळना लेक्चरोनी अंदर आपणे चर्चा करवानी रहेशे। ओके, घन अवस्था त्रणेयने आपणे कम्पेरिजनमां जोता जाई तो घन अवस्थानी अंदर मैं वात करी थी, घन अवस्थाने शुं होय छे भाई? चोक्कस आकार अने चोक्कस कद धरावे छे। तेने दबाण आपशू तो एना आकार चेन्ज थशे नहीं, केम? कारण के अणुओ एक बीजानी नजीक गोठवायेला होय छे, एटले आपणे आवी रीते आकृतिमां दर्शावी शकीए के आ जे गोळ स्वरूपे मैं दर्शाव्या छे ए शुं छे भाई? तेना अणुओ छे। एकदम एकबीजानी नजीक नजीक होय छे, एटले तेमना अणुओ वच्चेनो अंतर केवुं होय छे? खूब ज ओछो। एटले तमे एने दबावानो प्रयत्न करशो एटले शुं थशे भाई? अणु अणु वच्चे आकर्षण बळो अने शुं लागतुं होय? अपाकर्षण बळो। आकर्षण बळो तेने अलग न पड़वा दे, अपाकर्षण बळो छे बराबर ते तेने दूर राखवानो प्रयत्न करे, एटले आकर्षण बळ वधारे होय कोना करता? अपाकर्षण बळ करता। बराबर, आ बाबत अहीं खास आपणे ध्यान રાખશું। આની અંદર ઉદાહરણમાં તો ઘણા બધા ઘન પદાર્થમાં ચોક છે, ડસ્ટર છે, પેન છે, પેન્સિલ છે, આ બધા ઉદાહરણો આપણે લઈ શકીએ। ઓકે, તો ઘન માટે યાદ રાખશું ચોક્કસ આકાર અને ચોક્કસ કદ, અને ઘન પદાર્થ છે એ વહેવાનો ગુણધર્મ ધરાવતા નથી। ફોર એક્ઝામ્પલ, પાણી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહેવાનો ગુણધર્મ ધરાવે, પણ ઘન પદાર્થ છે વહેવાનો ગુણધર્મ ધરાવતા નથી। ઓકે, ચલો પ્રવાહી અવસ્થાની આપણે ચર્ચા કરીએ। તો પ્રવાહી અવસ્થાને શું છે ભાઈ? ચોક્કસ આકાર હોતો નથી, પ્રવાહીને જે પાત્રમાં ભરો ને એવો આકાર તેનો થઈ જાય। પાણી છે ને બોટલમાં ભરો તો બોટલનો આકાર, કપમાં ભરો તો કપ, ડોલમાં ભરો તો ડોલ, એટલે ટૂંકમાં ચોક્કસ આકાર નથી પરંતુ તેને શું છે? ચોક્કસ કદ ધરાવે છે। ચોક્કસ આકાર નથી પરંતુ ચોક્કસ શું છે? કદ। તેના અણુઓ આ રીતે ગોઠવાયેલા, આપણે એક પાત્ર લઈએ બરોબર, આ પાત્રની અંદર તેના અણુઓ આ રીતે આપણે ગોઠવાયેલા દર્શાવી શકીએ। તો અહીંયા તમે જોશો કે ઘન અને પ્રવાહીની સરખામણી કરો તો ઘન અને પ્રવાહીની સરખામણીમાં પ્રવાહીમાં અણુ અણુ વચ્ચેનું અંતર કેવું છે? વધારે છે કોના કરતા? ઘન કરતા। એ શું દર્શાવે છે આપણને? કે પ્રવાહી છે એને દબાણ આપશો તો થોડુંક સંકોચન થશે, કારણ કે અણુઓ કેવા જશે એકબીજાની નજીક, થોડાક સંકોચનીય છે। ઓકે, આ બાબત ખાસ અહીંયા યાદ રાખજો। તો શેમાં અણુઓ એકબીજાની નજીક છે? તો કે ઘન અવસ્થામાં, પ્રવાહી અવસ્થામાં અણુઓ એકબીજાથી થોડાક દૂર છે, કોની સરખામણીમાં?
ઘનની સરખામણીમાં. અને ત્યારબાદ આપણે વાયુ અવસ્થાની વાત કરીએ તો વાયુ અવસ્થા છે એને ચોક્કસ કદ કે ચોક્કસ આકાર હોતો નથી. હવા ભરેલો ફુગ્ગો લઈએ આપણે તો ફુગ્ગાની અંદર હવા છે, જેવો ફુગ્ગો ફૂટશે તેવી શું હવા શું થઈ જશે, ફેલાઈ જશે, સ્પ્રેડ. એટલે ટૂંકમાં તેની અંદર ચોક્કસ આકાર કે ચોક્કસ કદ હોતું નથી. ઓકે, અને તેના અણુઓ તો ખૂબ જ એકબીજાથી દૂર ગોઠવાયેલા હોય છે, એટલે તેમના અણુઓ વચ્ચે ખૂબ જ ઓછું આકર્ષણ બળ હોય. સૌથી વધારે ઘન એના કરતાં ઓછું પ્રવાહી, તેના કરતાં ઓછું વાયુ. બરોબર, વાયુની અંદર ઉદાહરણ મેં કાલે લીધું આપણે પ્રાણવાયુ, ઓક્સિજન, નાઇટ્રોજન. બરોબર, પ્રવાહી આપણે ઘણા બધા પ્રકારના તેલ છે, પાણી છે. બરોબર, આપણે ઘણું બધું આપણે જોઈએ છીએ. ઓકે, તો આટલી પ્રસ્થાવિક વાત આપણે કરી. આગળ આપણે સાયન્સની અંદર જ્યારે ભણશું ત્યારે આખા આખા ચેપ્ટર એના ભણવાના છે, અને ત્યારે આપણે વિગતે પાછા જોઈશું. ઘન અવસ્થા આખું ચેપ્ટર આપણે ભણવાનું આવશે, પ્રવાહી અને દ્રવ્ય, પ્રવાહી અને વાયુ છે એ આખું ચેપ્ટર આપણે ભણવાનું આવશે. બરાબર, અને મિત્રો અહીંયા ધ્યાન રાખશો આપણે કે ઘનનું પ્રવાહીમાં અને પ્રવાહીનું શેમાં રૂપાંતર થાય, વાયુમાં. એને ઉદાહરણ દ્વારા સમજીએ, ઘનનું શેમાં રૂપાંતર થાય છે, પ્રવાહી. પ્રવાહીનું શેમાં રૂપાંતર થાય, વાયુ. એક ઉદાહરણ લઈએ, ચલો બરફ હું લઉં, બરફને હું ગરમ કરું તો તેનું શેમાં રૂપાંતર થાય, પ્રવાહી. પ્રવાહીને ગરમ કરો તો તેનું પ્રવાહીમાં એટલે પાણી બન્યું, પાણીને હું ગરમ કરીશ એટલે શું બની છે, તેની વરાળ. બરાબર, હવે એનાથી ઊંધું જો વાયુને ઠંડુ પાડવામાં આવે તો પ્રવાહી, અને પ્રવાહીને ઠંડુ પાડો તો પછી શું મળી જાય, ઘન. એટલે બરફ પાણી છે ને આપણે ફ્રીજમાં મૂકીએ તો શું બની જાય, ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે. તો દ્રવ્યનું એક અવસ્થામાં તે શું થઈ શકે છે, બીજી અવસ્થામાં રૂપાંતર થઈ શકે, પરંતુ તાપમાન બદલવું પડે, તાપમાનની ભૌતિક સ્થિતિ બદલવી પડે. બરાબર, તાપમાન છે બરાબર એ ભૌતિક સ્થિતિ બદલવામાં ખૂબ જ ઉપયોગી બને છે આપણને. એટલે તાપમાનના આધારે દ્રવ્યની અવસ્થા આપણે શું કરી શકાય છે, બદલી શકાય છે. મિત્રો યાદ રાખજો, અહીંયા દ્રવ્યની આપણે કેટલી અવસ્થા જોઈએ, ત્રણ, ઘન, પ્રવાહી અને વાયુ. દ્રવ્યનું માત્ર ને માત્ર આપણે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકીએ છીએ. દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. દ્રવ્યનું શું થાય છે, માત્ર ને માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય. બરાબર, આ બાબત ખાસ આપણે ધ્યાન રાખશું. બરાબર, આ પ્રશ્ન કેવો છે કે પૃથ્વી ઉપર એટલા રોજ આટલા બધા બાળકો જન્મે છે, મોટા થાય છે, અમુક મૃત્યુ પામે છે, તો પૃથ્વીના વજનમાં શું ફેરફાર થતો હશે. બરાબર, તમે વિચારજો, ચલો રોજ એટલા બાળકો જન્મે છે, બરાબર, એટલા બાળકો જન્મે તો પૃથ્વીનું વજન વધે, એટલા લોકો મૃત્યુ પણ પામે છે કે ઘટે. બરાબર, આ પ્રશ્નો વિશે તમે વિચારજો, આપણે આગળના લેક્ચરની અંદર એના વિશે પાછું આપણે ચર્ચા કરશું. એટલે તમારે વિચારવાનું છે કે પૃથ્વી ઉપર એટલા બધા બાળકો જન્મે છે, બરાબર, તો પૃથ્વીનું વજન વધે કે ઘટે. એવડા મોટા મોટા બિલ્ડિંગ બનાવીએ આપણે તો પૃથ્વીના વજનમાં વધારો થાય કે ઘટાડો. બરાબર, એનો જે જવાબ જો તમને આવડે, વજન વધે કે વજન ઘટે, તો તમે કોમેન્ટની અંદર તમે લખી શકો છો. બરાબર, નહીંતર હું કાલે તમારી સાથે તેની ચર્ચા કરીશ. તો અહીંયા મિત્રો યાદ રાખશો, દ્રવ્યનું માત્ર ને માત્ર એક સ્વરૂપમાંથી શું થાય છે, બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. બરોબર, તેનું સર્જન કે વિનાશ શક્ય નથી. તેને દ્રવ્ય સંચયનો નિયમ કહે છે, અથવા દળ સંચયનો નિયમ પણ આપણે કહીએ છીએ. ઓકે, હવે આપણે દ્રવ્યની વાત કરતા હતા કે દ્રવ્યની ત્રણ અવસ્થા, ઘન, પ્રવાહી અને વાયુ. આ સિવાય બે છે એની આપણે આગળ ચર્ચા કરશું, પ્લાઝ્મા અને બોઝ આઇન્સ્ટાઇન સંઘટક. હવે મુખ્ય પ્રશ્ન આપણને ઉદ્ભવ કે સાહેબ દ્રવ્ય છે શેનું બનેલું છે. બરોબર, તો હું તમને એક દસમા ધોરણનો પ્રશ્ન પૂછું, શરીરનો પાયાનો એકમ કયો, એટલે તરત તમે મને જવાબ આપશો, કોષ. બરોબર, તેવી જ રીતે દ્રવ્યના અતિ શબ્દ સાંભળજો ભાઈ, દ્રવ્યના અતિ નાનામાં
नाना भाग ने अथवा कण ने શું કહે છે? તો કે પરમાણુ કહે છે. દ્રવ્યના અતિ નાનામાં નાના ભાગને અથવા નાનામાં નાના કણને આપણે શું કહીએ છીએ? પરમાણુ કહીએ છીએ. બરાબર. પરમાણુ ભેગા થઈને અણુ અને અણુઓ ભેગા થઈને શું બનશે? દ્રવ્યની રચના થશે. અહીંયા યાદ રાખજો, દરેક વસ્તુ કે જે દળ ધરાવે અને જગ્યા રોકે છે એ છેલ્લે શેની બનેલી છે? પરમાણુની બનેલી છે. પરમાણુ શબ્દનો આમ તો ઇતિહાસ છે બહુ જૂનો નથી. બરોબર. 2-3 સદી પહેલાનો જ ઇતિહાસ છે પરમાણુનો. આપણા ભારતીય તત્વજ્ઞાનીઓ છે એણે પણ આપણને ઘણું કીધું છે. પંચતત્વની વાત કરી, બરોબર, હવા, આકાશ, અગ્નિ, જળ, વાયુ, પંચતત્વની આપણને વાત કરી. એમ ગ્રીક તત્વજ્ઞાનીઓએ આના વિશે આપણને સમજૂતી આપી. બરોબર. પરમાણુ શબ્દ ક્યાંથી આવ્યો એની મૂળ વાત કરીએ. બરોબર. તો પરમાણુ શબ્દ છે ગ્રીક ભાષાનો શબ્દ એટોમી. કઈ ભાષાનો શબ્દ? ગ્રીક. ગ્રીક ભાષાનો શબ્દ એટોમી ઉપરથી પરમાણુ શબ્દ આવેલો છે. બરોબર. એટોમી ઉપરથી પરમાણુ આપણે અંગ્રેજીમાં એટમ કહીએ છીએ. ઓકે. હવે મૂળ વાત ઉપર આવીએ. ત્યારે એટોમીનો અર્થ શું થતો હતો? તો કે અવિભાજ્ય. અવિભાજ્ય એટલે જેના ભાગ પડી શકે નહીં તેને શું કહેવાય? અવિભાજ્ય. ગ્રીક ભાષાનો શબ્દ એટોમી, એની ઉપરથી એટમ એટલે કે પરમાણુ આવ્યો. બરોબર. હવે શરૂઆતના સમયમાં વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે ભાઈ દ્રવ્યના અતિમ નાનામાં ભાગ કોણ છે? પરમાણુ. એનાથી આગળ પરમાણુ છે, બરોબર, તેનું વિભાજન શક્ય નથી એટલે એના ભાગ પાડી શકાતા નથી એવું વૈજ્ઞાનિકો શરૂઆતના સમયમાં માનતા હતા. પણ જેમ જેમ સમય જતો ગયો તેમ નવા નવા સંશોધનો થતા ગયા અને વૈજ્ઞાનિકોએ એવું સાબિત કર્યું કે પરમાણુ છે તેનું વિભાજન શક્ય છે ભાઈ. અને પરમાણુના બે ભાગ પાડવામાં આવ્યા. એક પરમાણુ કેન્દ્ર અને બીજો પરમાણુ કેન્દ્ર સિવાયનો ભાગ. આપણે માની લઈએ કે પરમાણુ ગોળ છે, તો આ પરમાણુ કેન્દ્ર હોય એને આપણે ટૂંકમાં પકે કહીશું, પરમાણુ કેન્દ્ર. તો બાકીનો ભાગ શું થયો? તો કે પરમાણુ કેન્દ્ર સિવાયનો ભાગ. બરોબર. તો મૂળ વાત ઉપર આવી કે પરમાણુનું વિભાજન શક્ય છે. ત્યારબાદ પરમાણુ શરૂઆતમાં શું હતું? કે ભાઈ પરમાણુનું વિભાજન શક્ય નથી, અવિભાજ્ય છે. પછી એવું સાબિત થયું કે પરમાણુનું વિભાજન શક્ય છે. અને ત્યારબાદ પરમાણુના કેટલા ભાગ પડ્યા? બે, પરમાણુ કેન્દ્ર અને પરમાણુ કેન્દ્ર સિવાયનો ભાગ. બરોબર. અને હવે આપણે એમાં આગળ વધીએ, તેમાં આપણે આગળ વધીએ તો પરમાણુના કેન્દ્રની અંદર શું આવેલું છે અને પરમાણુ કેન્દ્ર સિવાયના ભાગમાં શું આવેલું છે એની આપણે ચર્ચા કરીએ. તો વૈજ્ઞાનિકોએ એવું શોધી કાઢ્યું ભાઈ કે પરમાણુના કેન્દ્રની અંદર બે નાના કણો આવેલા છે. બરોબર. બે નાના કણો, જો અહીંયા હું લખું છું કે પરમાણુ, પરમાણુના બે ભાગ, પરમાણુ કેન્દ્ર, પરમાણુ કેન્દ્ર અને પરમાણુ કેન્દ્ર સિવાયનો ભાગ, સિવાયનો ભાગ. બરોબર. પરમાણુ કેન્દ્રની અંદર બે કણો આવેલા છે. કઈ આવેલા છે? તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન, સોરી, પ્રોટોન અને ન્યુટ્રોન. જ્યારે પરમાણુ કેન્દ્ર સિવાયના ભાગમાં શું આવેલું છે? તો કે ઇલેક્ટ્રોન. આવું વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું. જુદા જુદા વૈજ્ઞાનિકો, ચેડવિક છે, જે જે થોમસન છે, બરોબર, ગોલ્ડ સ્મિથ છે, પ્રોટોનની શોધ ગોલ્ડ સ્મિથે કરી. બરોબર.
જે જે થોમ્સન અને ચેડવિક બરોબર આ બધા વૈજ્ઞાનિકો છે અને આ બધાની આંકણોની શોધ કરી. આંકણોને છે ને પરમાણુના કેન્દ્રની અંદર આવેલા છે એટલે ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાય, એટલે ધ્યાન રાખવું કે પરમાણુમાં આવેલા અપરમાણ્વીય કણો કયા કયા છે. શબ્દ સાંભળજો, પરમાણુમાં આવેલા અપરમાણ્વીય કણો, અપરમાણ્વીય કણો. અપરમાણ્વીય કણોની અંદર શું આવશે? તો કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. બરોબર, આવો પ્રશ્ન પૂછાય તો ધ્યાન રાખો. આ સિવાય તમને પ્રશ્ન થાય કે સાહેબ આ સિવાય બીજું કંઈ આવેલું? તો કે હા, બીજા સૂક્ષ્મ નાના નાના કણો છે પણ એને આપણે અહીંયા ધ્યાનમાં લેવાના નથી. બીજા પરમાણુની અંદર આવેલા મુખ્ય ત્રણ કણો છે, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. બરોબર, આ સિવાય પોઝિટ્રોન, ફોટોન, મેસોન અને ગ્રેવિટ્રોન જેવા કણો આવેલા છે પણ તેને અત્યારે આપણે હાલ પૂરતી ધ્યાનમાં લેતા નથી. આપણે મુખ્ય ત્રણ કણોને ધ્યાનમાં લઈએ, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. તો આપણે શરૂઆત આપણે કરી દ્રવ્યનો અતિ નાનામાં નાનો કણ પરમાણુ. કઈ ભાષાનો શબ્દ? ગ્રીક એટોમી ઉપરથી શબ્દ ઉતરે એવો. એનો અર્થ શું થતો હતો? કે વિભાજન શક્ય નથી. ત્યારબાદ પરમાણુ, એનું વિભાજન શક્ય બન્યું, વૈજ્ઞાનિક સંશોધનો કર્યા, એટલે પરમાણુ કેન્દ્ર અને પરમાણુ કેન્દ્ર સિવાયનો ભાગ. પરમાણુના કેન્દ્રમાં શું આવેલું છે? પ્રોટોન અને ન્યુટ્રોન. અને પરમાણુ કેન્દ્ર સિવાયના ભાગમાં શું આવેલું છે? ઇલેક્ટ્રોન. ઓકે, તો મિત્રો પ્રોટોનને કઈ સંજ્ઞા વડે દર્શાવાય અહીંયા ધ્યાન રાખશું. પ્રોટોનને સંજ્ઞા પી વડે દર્શાવાય, ન્યુટ્રોનને સંજ્ઞા એન વડે દર્શાવાય અને ઇલેક્ટ્રોનને સંજ્ઞા ઈ વડે દર્શાવાય. હવે ત્યાર પછીના સંશોધનો થયા અને એવું સાબિત થયું કે ભાઈ પ્રોટોન છે એ ધન વીજભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન છે તે ઋણ વીજભાર ધરાવે છે અને ન્યુટ્રોન છે તે વીજભાર ધરાવતો નથી. એટલે એની ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર છે નહીં. પ્રોટોન કયો વીજભાર ધરાવે છે? ધન વીજભાર. ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે છે? ઋણ. અને ન્યુટ્રોન વીજભાર ધરાવતો નથી. બરોબર, ધન વીજભાર કેટલો હતો? કે જો પ્લસ 1.6 × 10⁻¹⁹ કુલમ. પ્રોટોન ઉપર એટલો ધન વીજભાર હોય, ઇલેક્ટ્રોન ઉપર એટલો જ, જેટલો પ્રોટોન ઉપર ધન વીજભાર હોય એટલો જ ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર. 1.6 × 10⁻¹⁹ કુલમ. સી એટલે કુલમ, વૈજ્ઞાનિક કુલમની યાદમાં આપણે એકમ રાખેલો છે. વીજભારનો એકમ શું છે? કુલમ. બરોબર, જે તમે દસમાની અંદર ફિઝિક્સના અમુક ચેપ્ટર છે તેની અંદર આવી ગયો છે તમારે. ઓકે, તો પ્રોટોન ધન વીજભારિત, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત અને ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ. પ્રોટોન ઉપર ધન વીજભાર છે એટલે પ્રોટોન ઉપર સંજ્ઞા પ્લસ આપણે દર્શાવશું, ઇલેક્ટ્રોન ઉપર સંજ્ઞા કઈ દર્શાવશું? ઋણ. બરોબર, ત્યારબાદ ન્યુટ્રોન છે કોઈ પણ પ્રકારનો વીજભાર ધરાવતો નથી, તેની ઉપર સંજ્ઞા શું આવશે? કંઈ નહીં આવે તેની ઉપર સંજ્ઞા. તો આટલા આજના લેક્ચરની ચર્ચાને અંતે તમે એટલું જાણ્યું કે પરમાણુની અંદર ત્રણ અપરમાણ્વીય કણો છે, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. જો એને દર્શાવવું હોય તો આમ દર્શાવવું, આ પરમાણુનું કેન્દ્ર છે, આ પરમાણુ કેન્દ્ર પ્રોટોન અને ન્યુટ્રોન. પરમાણુ કેન્દ્રની બહારના ભાગમાં કોણ છે? ઇલેક્ટ્રોન. પ્રોટોન ઉપર ધન વીજભાર, ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર અને ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ. ઓકે, તો હવે આ ખબર કેમ પડે ભાઈ કે આમાં એટલા પ્રોટોન છે એટલા ઇલેક્ટ્રોન? હવે સ્વાભાવિક છે. એક બાબત હું તમને કહું, હું તમને એમ પૂછું કે તમે 9-10ની અંદર ભણી ગયા, દસમામાં જ આપણે ભણી ગયા, 1-20 તત્વો ભણ્યા. બરોબર, ચાલો હું તમને એમ કહું કે ભાઈ લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો, એટલે તરત તમે મને કહેશો ભાઈ લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 3. કોઈ પણ તત્વોનો પરમાણુ ક્રમાંક છે ને એ આપણને શું બતાવે ખબર? કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક તેમાં રહેલા પ્રોટોનની સંખ્યા બતાવે. બરોબર, તો લિથિયમમાં પરમાણુ ક્રમાંક 3 છે તો પ્રોટોન કેટલા હશે?
तो के त्रण। ओके, कोई पण परमाणु छे बराबर तटस्थ छे, एनी उपर कोई पण प्रकारनो विजभान नथी, एटले आयन बनावेलो नथी। तटस्थ परमाणु में जेटला प्रोटोन होय एटला शुं होय? इलेक्ट्रॉन। तो लिथियम में त्रण प्रोटोन छे तो इलेक्ट्रॉन पण केटला हशे? त्रण। इलेक्ट्रॉन पण केटला हशे? त्रण। અને ન્યુટ્રોનની સંખ્યા આપણે મેળવવી પડે બરોબર, જેની આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરશું। તો અહીંયા તમને નવી બાબત એ જાણવા મળી કે કોઈ પણ તત્વોનો પરમાણુ ક્રમાંક તેમાં રહેલા પ્રોટોનની સંખ્યા બતાવે છે, અને તેની ઉપરથી આપણે ઇલેક્ટ્રોન, જો તટસ્થ પરમાણુ હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને મળે છે। ઓકે, હવે અહીંયા ધ્યાન રાખવું, હું તમને એક પ્રશ્ન આપું છું અત્યારે કે ભાઈ કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 હોય તો તેમાં પ્રોટોનની સંખ્યા કેટલી અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તમારે કોમેન્ટની અંદર જવાબ આપવાનો છે। ઓકે, ખૂબ ખૂબ